સામાજિક નેતૃત્વનો વારસો એમના દીકરા રાજેન્દ્રભાઈ અને રણજીતભાઈને પણ આપેલો છે. જમ્મુ પર સહકારી ક્ષેત્રમાં રણજીતભાઈનું બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે યોગદાન છે. તો એઓ સાથે જોડાઈ રહ્યા છે. હું પ્રદેશ વતી એમનું સ્વાગત કરું છું. આદરણીય મોહનસિંહભાઈ રાઠવા, એટલે કે વિધાનસભામાં સૌથી લાંબું ધારાસભ્ય ધરાવનાર વ્યક્તિત્વ, પરંતુ બીજા અર્થમાં કહું તો વિધાનસભામાં એક બહોળો મિત્રવર્ગ ધરાવનારું વ્યક્તિત્વ, પરંતુ વર્તમાન કોંગ્રેસની સંકુચિત વિચારસરણીને કારણે આજે આટલી વરિષ્ઠ અને જૈફ ઉંમરે પણ એમની સક્રિયતાનો ઉપયોગ સંકોચાતો એવો લાગ્યો, ત્યારે એ ભારતીય જનતા પક્ષમાં આવી રહ્યા છે. એમનું સરસ સ્વાગત છે. આને કારણે ભારતીય જનતા પક્ષની આદિવાસી ઉત્કર્ષની માનીય પ્રધાનમંત્રીએ વિવિધ યોજનાઓનો પાયો નાખ્યો છે. એ વનબંધુ યોજનાથી લઈને અનેક યોજનાઓ સાચા અર્થમાં છોટાઉદેપુરમાં નીચે સુધી પહોંચાડવામાં જે અમે બધા પ્રયાસ કરી રહ્યા છે અને માનીય પ્રધાનમંત્રીજી અને માનીય મુખ્યમંત્રી દ્વારા જે પ્રયાસ થઈ રહ્યો છે એને આજે એક નવો સહકાર સાંપડશે, અને એને કારણે આ પ્રવૃત્તિને ત્યાં આગળ વર્તમાનમાં જે ગતિએ ચાલી રહ્યું છે એમાં પણ વેગ મળશે. અને એટલે આ પ્રસંગે હું એમને આવકારું છું. આ સાથે જ એમના ચિરંજીવી રાજેન્દ્રભાઈ અને રંજીતભાઈ એમને પણ હું આવકારું છું. આવનારા સમયમાં અમે બધા જ સૌ સાથે મળીને માનીય પ્રધાનમંત્રીજી, જેમણે તાજેતરમાં જ કહ્યું છે કે મારી આલ્ફાબેટમાં શરૂઆત જ આદિવાસીથી થાય છે અને આદિવાસી ઉત્કર્ષ માટે અમે અનેકવિધ કાર્ય કરી રહ્યા છે, એમાં એમનો પણ સાથ સહકાર મળશે એટલું જ. અને આ પ્રસંગે હું ફરી એક વખત એમને આવકારું છું. સ્વાગત છે. ચતુર્ભુજ વિષ્ણુ છે. ભારતીય જનતા પક્ષના આદરણીય બે માનનીય મહામંત્રીશ્રીઓ અને મારી જોડે બેઠેલા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, સૌ આદરણીય વડીલો, સૌ આદરણીય પત્રકાર મિત્રો, આજે આપ સૌને મળવાનો, આ જગ્યા જોવાનો પણ જે મોકો મને પ્રથમ વખત જિંદગીમાં મળ્યો એ મારું જીવનનું સદભાગ્ય છે. સાથીઓ, આટલા વર્ષોથી એટલા ભાવથી, એટલા પ્રેમથી, એટલા વિવેકથી પાર્ટીના તમામ આગેવાનો સાથે આટલા વર્ષો સુધી મેં કામ કર્યું. આપણને પણ એમ લાગશે કે મોહનસિંહભાઈ આટલા વર્ષોથી કોંગ્રેસમાં હતા
અને કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ ગયા? એ પ્રશ્નો તમારા ઘણાના દિલોમાં છે, પણ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યા વોહી ધનુષ્ય વોહી બાણ. એટલે સમય સમય બળવાન હોવાના કારણે આ જે પ્રસંગ ઉપસ્થિત થયો છે એમાં મારું પણ જીવનનું સદભાગ્ય હું સમજું છું. આપ સૌના દર્શન કરવાની, આપ સૌને મળવાની એ જે તક મળી છે એ માન્ય દિલીપભાઈ સંગાની સાહેબના લીધે આ તક મને પ્રાપ્ત થઈ છે, એમનો પણ દિલના અંતઃકરણ પૂર્વક ખૂબ આભાર માનું છું. સાથીઓ, આવતા દિવસોમાં વિકાસના કામોની જે લાગણી છે એ લાગણી બધા સાથે મળીને ખૂબ સારી થાય એવી ભાવના મારા દિલમાં હંમેશના માટે રહી છે. મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને મારી લાગણી આટલા વર્ષોથી હતી, એટલા માટે જ મેં ભાજપમાં જોડાય. મારે કોઈ પાર્ટીની જોડે અન બનાવ પણ નથી, કોઈની પાસે મારો વિરોધ પણ નથી, પણ મારી એક લાગણી થઈ કે હવે આટલા વર્ષો સુધી આ પાર્ટીમાં રહ્યા, તો બીજેપી જોડે જઈને આદિવાસી વિકાસની યોજના જાહેર કરી, તાજેતરમાં જે સમગ્ર આદિવાસી વિસ્તારમાં કેટલીક યોજનાઓ જાહેર થઈ, એ યોજનાઓ સાથે મળીને સારી રીતે પ્રગતિ થાય અને બધાને તેનો લાભ મળે એ માટેની કાર્યવાહી કરવાની એક ભાવના છે. પક્ષપલટો થાય ત્યારે જનરલી સમાજ સાથ નથી આપતો, લાગે છે આપને કે આપે પક્ષપલટો કર્યો છે, આદિવાસી સમાજ આપને હવે સાથ આપશે? તમે જોઈ તો લેજો, સમય સમય બળવાન મેં તમને બતાડીશ. મોદીભાઈ, આપને એક સવાલ એ પૂછવા માંગી,